नमस्कार, टीवाईबीए समाजशास्त्र विभाग पेपर नंबर 20 ग्रामीण विकास। तो तेमा आपणे यूनिट 4 छे तेनी चर्चा करी रह्या छे। तेमा मैं तमने लोकोने जे मुद्दाओ समझावी दीधा ते हता ग्रामीण भारतमां स्वास्थ्यनी स्थिति, ग्रामीण विस्तारमां स्वास्थ्य कार्यक्रम, परिवार कल्याण कार्यक्रमनी सेवाओ अने छेले आपणे लोकोए ग्रामीण समाजमां शिक्षणनुं शुं महत्व छे तेना विशेनी समजूती मेळवी हती। तो आ जे मुद्दाओ छे ते मुद्दाओ मने आशा छे कि तमे लोकोए लखी लीधा हशे। तो हवे आजनो जे मुद्दो आपणे लोकोए समजवानो छे ते छे स्वतंत्र भारतमां એટલે કે સ્વતંત્રતા પછી દેશમાં શિક્ષણનો વિકાસ અને એમાં ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રે જે દેશનો વિકાસ થયો છે એ કેવો થયો છે, દેશમાં શિક્ષણનો વિકાસ કેવા પ્રકારનો થયો છે તેના વિશેની માહિતી આજે આપણે આજના આ વિડીયોમાં આપણે લોકો મેળવીશું। તો આજનો આપણો મુદ્દો છે સ્વતંત્રતા પછી દેશમાં શિક્ષણનો વિકાસ કઈ રીતના થયો છે તેના વિશેની માહિતી આજે આપણે લોકો મેળવીશું। તો સૌથી પહેલાં કરીએ તેની પ્રસ્તાવના કે સ્વતંત્રતા પછી દેશમાં શિક્ષણનો વિકાસ છે કઈ રીતના થયો તેની પ્રસ્તાવના જોઈએ। તો સ્વતંત્રતા પછી દેશમાં શિક્ષણનો વિકાસ છે તે નોંધપાત્ર રહ્યો છે। સ્વતંત્રતા પહેલાં શિક્ષણનું પ્રમાણ ઘણું જ અલ્પ હતું એ આપણે સૌ જાણીએ છીએ, તેમાં પણ સ્ત્રીઓમાં નિરક્ષરતાનું પ્રમાણ પુરુષોની સરખામણીમાં વધુ હતું। 1952માં લાગુ થયેલ ભારતના બંધારણ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં નક્કી કરવામાં આવ્યું કે 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું, જેના કારણે શિક્ષણમાં નોંધપાત્ર વધારો થયો છે તેમ આપણે કહી શકીએ। તો આ થઈ તેની પ્રસ્તાવના। હવે આપણે જોઈએ પંચવર્ષીય યોજનાઓ। તો પ્રથમ પંચવર્ષીય યોજના છે એટલે કે 1951-56 દરમિયાનની હતી અને આ યોજના 6 થી 11 વર્ષના 60% બાળકોનું નામાંકન કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું। અને ત્યાર પછી ત્રીજી પંચવર્ષીય યોજના 1961-66 દરમિયાન શિક્ષણની સુવિધાઓમાં વધારો કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો। ચોથી તથા પાંચમી પંચવર્ષીય યોજના છે તેમાં 14 વર્ષની વયજૂથના બાળકોના શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો, જ્યારે 6ઠી અને 7મી પંચવર્ષીય યોજના છે તેમાં 14 વર્ષના વયજૂથના બાળકોને પ્રાથમિક શિક્ષણ વ્યાપ રીતના ઉપલબ્ધ કરવાનો હેતુ રહેલો હતો। આમ અલગ અલગ પંચવર્ષીય યોજનાઓમાં અલગ અલગ હેતુઓ દ્વારા બાળકોને શિક્ષણ આપવાનો કાર્યક્રમ છે તે વિકસાવવામાં આવ્યો। હવે આવે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ। તો તેની વિશેષતાઓ અને આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે તે 1986માં ઘડવામાં આવી હતી અને તેની વિશેષતાઓ શું હતી, તો એની પહેલી વિશેષતા એ હતી કે શિક્ષણમાં તકની સમાનતાઓ લાવવી, પછી બીજી એ હતી કે બાળકની દેખભાળ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં એકીકરણ કરવું, પછી ત્રીજી 14 વર્ષ સુધીના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ આપવું, ચોથી હતી શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવો, પાંચમી હતી પ્રાથમિક શાળામાં પ્રાથમિક સુવિધાઓને અગ્રતા આપવી, છઠ્ઠી હતી સ્કૂલ છોડી દેનાર જે બાળકો છે એના માટે અનૌપચારિક શિક્ષણનો કાર્યક્રમ કરવો, સાતમી માધ્યમિક શિક્ષણની સુવિધાઓ વધારવી, આઠમી કન્યા કેળવણી ઉપર આ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે તેમાં ભાર મૂકવામાં આવ્યો, નવમી હતી અનુસૂચિત જનજાતિના બાળકો માટે શિક્ષણ ઉપર ભાર મૂકવો, અને છેલ્લે 10મી હતી કે પછાત વર્ગના બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન આપવું। આ પ્રકારની જે નીતિઓ છે, આ પ્રકારની જે વિશેષતાઓ છે તે 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મૂકવામાં આવી હતી। ત્યારબાદ આવે છે શિક્ષણ વિકાસ માટે કયા કયા રાષ્ટ્રીય કાર્યક્રમો કરવામાં આવ્યા, તો એમાં પહેલું આવે છે ઓપરેશન બ્લેકબોર્ડ, જે 1987-88થી કાર્યક્રમ છે તે શરૂ કરવામાં આવ્યો, જેનો હેતુ શું હતો, તો તેનો હેતુ હતો કે શૈક્ષણિક સુવિધાઓની અસમાનતા દૂર કરવા માટેનો હતો, જેમાં સરકાર, સ્થાનિક એકમો, પંચાયત અને સહાયતા પ્રાપ્ત સંસ્થાઓના વિદ્યાલયોની સુવિધાઓમાં સુધારો કરવાનો હતો, જે આ પ્રમાણે હતું કે જેમાં ઓછામાં ઓછા બે મોટા રૂમની વ્યવસ્થા કરવી, પ્રત્યેક શાળામાં ઓછામાં ઓછા 2 શિક્ષકો જેમાંથી 1 મહિલા શિક્ષક હોય, બ્લેકબોર્ડ, નકશા, રમકડા અને પ્રયોગના જરૂરી સાધનોની વ્યવસ્થા કરવી, તે આ ઓપરેશન બ્લેકબોર્ડનો એક હેતુ છે તે રહેલો હતો। દરેક રાજ્યોમાં મફત શિક્ષણ, ફરજિયાત અને મધ્યાહન ભોજન, લેખન સામગ્રી અને નિઃશુલ્ક યુનિફોર્મ અને શિષ્યવૃત્તિ આપવાની વ્યવસ્થા કરવી, એ પણ ઓપરેશન બ્લેકબોર્ડનો એક હેતુ રહેલો જોવા મળે છે। ત્યારબાદ આવે છે અનૌપચારિક શિક્ષણ। તો અનૌપચારિક શિક્ષણની વ્યવસ્થા સૌપ્રથમ આસામ
आंध्र प्रदेश, बिहार, जम्मू कश्मीर, मध्य प्रदेश, ओरिस्सा, उत्तर प्रदेश, राजस्थान અને પશ્ચિમ બંગાળ આમાં શરૂ કરવામાં આવી, જેનો હેતુ શું હતો? તો કે શિક્ષણ મેળવવા ઈચ્છતો સમૂહ અને શિક્ષણ જેને શિક્ષણ જોઈએ છે તેને જે કોઈ શિક્ષણ મેળવવા ઈચ્છે છે તેવા સમૂહને શિક્ષણ આપવું તે આ અનૌપચારિક શિક્ષણનો ઉદ્દેશ્ય હતો, જેમાં સમય, પાઠ્યપુસ્તકો, પાઠ્યપુસ્તકનું સ્તર આ બધા વિદ્યાર્થીના સ્તરને ધ્યાનમાં રાખીને કરવાનો એનો ઉદ્દેશ્ય છે તે રહેલો જોવા મળે છે. આ હતું અનૌપચારિક શિક્ષણ. ત્યારબાદ આવે છે નવોદય વિદ્યાલય. તો નવોદય વિદ્યાલય છે તે ગ્રામીણ વિસ્તારમાં 75% બાળકોને નિઃશુલ્ક અને સારું શિક્ષણ ઉપલબ્ધ કરવાના હેતુથી પ્રત્યેક જિલ્લામાં એક નવોદય વિદ્યાલય છે તે સ્થાપવામાં તેનું સ્થાપન કરવામાં આવ્યું. આ વિદ્યાલયનો હેતુ શું હતો? ગ્રામીણ ક્ષેત્રોમાંથી આવતા પ્રતિભાશાળી બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવું. નવોદય વિદ્યાલય છે તે આવાસી આદર્શ વિદ્યાલય છે અને 1989 સુધીમાં ભારતભરમાં લગભગ 256 જેટલા નવોદય વિદ્યાલયો શરૂ કરી દેવામાં આવ્યા છે. તો આ રીતના નવોદય વિદ્યાલયનો ઉદ્દેશ્ય ગ્રામીણ ક્ષેત્રમાંથી જે કોઈ પણ તજજ્ઞ બાળકો આવે છે, પ્રતિભાશાળી બાળકો આવે છે, એને વધારે એનો પ્રતિભા ખીલે એ ધ્યાન પર લેવાનો હતો. ત્યારબાદ આવે છે પ્રૌઢ શિક્ષણ. તો ગ્રામીણ સમાજમાં 15 વર્ષથી વધુ ઉંમરની વય જૂથમાં નિરક્ષરતાનું પ્રમાણ પ્રાથમિક શિક્ષણને વ્યાપક બનાવવામાં અવરોધક છે. નિરક્ષર માતા પિતા પોતાના સંતાનોને શિક્ષણ આપવામાં ઓછો રસ લે છે. 1981 ગણતરી પ્રમાણે 14 કરોડ અને 90 લાખ લોકો પ્રૌઢ શિક્ષણની કેટેગરીમાં સામેલ હતા. સ્વતંત્રતા પછી ભારતમાં પ્રૌઢ શિક્ષણનો કાર્યક્રમ છે તેને વેગ મળ્યો અને આ કાર્યક્રમ છે તે ચલાવવામાં આવ્યો, જેથી કરીને જે કોઈ મા બાપ ભણેલા નથી અને જે પોતાના બાળકોને ભણવા માટે પ્રોત્સાહિત નથી કરતા એવા મા બાપને પણ શિક્ષણ દ્વારા જાગૃત કરવામાં આવ્યા. ત્યારબાદ આવે છે સાક્ષરતા મિશન, રાષ્ટ્રીય સાક્ષરતા મિશન. તો નિરક્ષરતાને દૂર કરવા માટે 1988 રાષ્ટ્રીય સાક્ષરતા મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો. ગ્રામીણ સમાજમાં 15 થી 35 વર્ષના 8 કરોડ નિરક્ષરોને સાક્ષર કરવાનું મિશન આમાં અમલમાં મૂકવામાં આવ્યું. તેમાં મોટા ગામડાઓમાં વાંચનાલયની સુવિધાઓ ઊભી કરવામાં પણ આવી. આ રીતના સ્વતંત્રતા પછી આપણે લોકોએ જોયું કે જે ગ્રામીણ ક્ષેત્રે જે શિક્ષણનો વિકાસ છે એના જે કાર્યક્રમો છે તેને વેગ પકડ્યો, તેને ગતિ પકડી અને ઓપરેશન બ્લેકબોર્ડ, અનૌપચારિક શિક્ષણ તેમજ આપણે આગળ જોયું નવોદય વિદ્યાલય, પ્રૌઢ શિક્ષણ, રાષ્ટ્રીય સાક્ષરતા મિશન, આ બધાના કારણે જે શિક્ષણનું સ્તર છે તે ઊંચું લઈ જવાનો પ્રયત્ન ગ્રામીણ ક્ષેત્રે કરવામાં આવ્યો. ગ્રામીણ વિકાસમાં શિક્ષણની મહત્ત્વની ભૂમિકા છે, પરંતુ પરંપરાગત ખ્યાલો, રિવાજો, પ્રથાઓ અને માન્યતાઓના પરિણામ સ્વરૂપે ગ્રામીણ લોકોને સાક્ષરતા તરફ લઈ જવામાં અવરોધ જણાય છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે સ્વતંત્રતા પછી દેશમાં શિક્ષણ પાછળ અનેક યોજનાઓની અમલવારી પછી પણ પૂરતા પ્રમાણમાં સફળતા મળી નથી. જોકે તેનું પરિણામ ધીમે ધીમે ધીમી ગતિએ પણ આવી રહ્યું છે તેમ અહીંયા સંશોધનકર્તાઓનું કહેવું છે. તો આ થયો આજનો આપણો મુદ્દો, સ્વતંત્રતા પછી દેશમાં શિક્ષણના વિકાસની ભૂમિકા, શિક્ષણ વિકાસ માટેના રાષ્ટ્રીય કાર્યક્રમો. તો આ મુદ્દો તમે લોકો લખી અને તૈયાર કરી લેજો. હવે આપણા કુલ ટોટલ 5 મુદ્દાઓ છે તે આપણે લોકોએ સમજી લીધા. પહેલો મુદ્દો હતો તે હતો ગ્રામીણ ભારતમાં સ્વાસ્થ્યની સ્થિતિ, આ મુદ્દો આપણે લોકોએ જોયો. પછી બીજો મુદ્દો આપણે લોકોએ જોયો ગ્રામીણ વિસ્તારમાં સ્વાસ્થ્ય કાર્યક્રમ, એના વિશેની આપણે વાત કરી. પછી ત્રીજો મુદ્દો આપણે જોયો પરિવાર કલ્યાણ કાર્યક્રમની સેવાઓ, તેના વિશેની વાત કરી. અને ત્યારબાદ ગ્રામીણ સમાજમાં શિક્ષણનું શું મહત્ત્વ છે તે વિશે આપણે સમજૂતી મેળવી. અને આજના વિડીયોમાં આપણે સ્વતંત્રતા પછી દેશમાં શિક્ષણનો વિકાસ કેવી રીતના થઈ રહ્યો છે તેના વિશેની સમજૂતી મેળવી. તો હવે પછીના વિડીયોમાં આપણે લોકો રાષ્ટ્રીય આવાસ નીતિની ચર્ચા સાથે મળીશું. થેન્ક યુ.